તક્ષશિલા વિદ્યાલય હળવદ ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ બે પ્રાણીઓમાં પોષણ તમે પ્રકરણ એમાં અભ્યાસ કરી ગયા કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે પરંતુ પ્રાણીઓ બનાવી શકતા નથી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે જ્યારે પ્રાણીઓ છે તે આમ કરી શકતા નથી પ્રાણીઓ પોતાનો ખોરાક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિને ખાઈને અથવા પરોક્ષ રીતે તે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે કે પ્રાણીઓ છે તે પોતાનો ખોરાક પ્રત્યક્ષ રીતે વનસ્પતિને ખાઈને અથવા તો પરોક્ષ પરોક્ષ રીતે જે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે તેને ખાઈને મેળવે છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રાણીઓ વનસ્પતિ પર આધાર રાખે છે કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ એમ બંનેને ખાય છે તો યાદ કરું કે મનુષ્ય સહિતના બધા જ સજીવોને વૃદ્ધિ સમારકામ અને શરીરના કાર્યો માટે ખોરાકની જરૂરિયાત હોય છે કે બધા જ સજીવોને શરીરની વૃદ્ધિ શરીરમાં સમારકામ અને શરીરના કાર્યો માટે ખોરાક જરૂરી છે તો પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે કે પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાત ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેનો શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે ધોરણ છમાં તમે ભણી ગયા કે ખોરાક વિવિધ પ્રકારના ઘટકો ધરાવે છે તો કે કયા કયા તો કે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન ખનિજ ખનિજ ક્ષાર વગેરે તો કે કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે તો આવા જટિલ ઘટકો તે જ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતા નથી કે ઘટિલ ઘટકો હોય જટિલ ઘટકો તેને તે જ સ્વરૂપમાં આપણે ઉપયોગ કરી શકતા નથી તેથી તેનું સરળ ઘટ સ્વરૂપમાં રૂપાંતરણ જરૂરી છે તો જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની જે પ્રક્રિયા છે તેને પાચન કહે છે બે પોઈન્ટ એક ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ તો કે જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે કે દરેક પ્રાણીઓ ખોરાક મેળવ ખોરાક અલગ અલગ રીતથી લેતા હોય છે તો મધમાખી અને હમિંગ બર્ડ્સ વનસ્પતિમાંથી રસ ચૂસે છે જ્યારે નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમના માતાના દૂધ પર નભે છે કે મધમાખી અને હમિંગ બર્ડ્સ છે આ બે પક્ષીઓ જે બે છે તે વનસ્પતિમાંથી રસ ચૂસે છે જ્યારે નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તે પોતાની માતાના દૂધ પર નભે છે અજગર જેવા સાપ પ્રાણીઓને ગળી જાય છે જ્યારે કેટલીક કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને ગળીને ખાય છે તો પ્રવૃત્તિ બે પોઈન્ટ એક કે નીચે આપેલા પ્રાણીઓના ખોરાક ખોરાકનો પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે તે આપણે કોષ્ટક બે પોઈન્ટ એકમાં લખવાનું છે તો પ્રાણીનું નામ તો કે ગોકળ ગાય તો તેના ખોરાકનો પ્રકાર તો કે પર્ણ અને જીવજંતુઓ તો તેનો ગ્રહણ કરવાની પદ્ધતિ તો કે તે ખેંચે છે ખેંચી લેવું કીડી તો કે ખોરાકના કણ અને ગળિયા પદાર્થો ચાવવું સમડી નાના પ્રાણીઓ માછલી ઉંદર તો પકડવું અને ગળી જવું હમિંગ બર્ડ્સ તો ફૂલોનો રસ ચૂસવું ઝૂં તો રુધિર ચૂસવું મચ્છર તો રુધિર ચૂસવું પતંગિયું તો ફૂલોનો રસ નળી વડે ખેંચી લેવું માખી તો ગળિયા અને ગંદા પદાર્થો પ્રવાહી પલાળીને સૂંઢ વડે ચૂસવું તો આવી રીતે અલગ અલગ પ્રકારે બધા જ પ્રાણીઓ છે તે પોતાનો ખોરાક મેળવતા હોય છે તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને આરોગે છે તો પ્રાણીના કવચને ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે તો કે આ તારા માછલી છે તે પોતાના જઠરનો ભાગ છે તે મોં દ્વારા બહાર કાઢે છે અને નરમ પ્રાણીને ખાય છે પછી જઠર શરીરમાં પાછું જાય છે અને પાચનની ક્રિયા શરૂ થાય છે